नमस्कार मित्रों, आज आपणे आपणा मोबाइलनी स्क्रीन एटले के मोबाइलनी अंदर जे आपणे जोई शकीए छीए ए स्क्रीन लैपटॉप अथवा डेस्कटॉप कम्प्यूटर में केवी रीते स्टार्ट करी शकीए एना विषे माहिती लईशुं। एना माटे आपणे सौ प्रथम प्ले स्टोरनी अंदर एक नानकड़ी एवी एप्लिकेशन इंस्टॉल करवानी होय छे। आ एप्लिकेशन आपणे इंस्टॉल करवा माटे सौ प्रथम प्ले स्टोरनी अंदर लखवू पड़शे स्क्रीन स्ट्रीम एवं लखशो एटले घणी बधी स्क्रीन स्ट्रीम माटेनी एप्लिकेशन्स अत्यारे प्ले स्टोरमां अवेलेबल छे। एमांथी आपणे स्क्रीन स्ट्रीम ओवर HTTP नामनी एप्लिकेशन छे ए लईशुं। હું એ એપ્લિકેશન છે એ સિલેક્ટ કરું છું। આપ જોઈ શકો છો ઓલરેડી મારા ફોનની અંદર એ ઇન્સ્ટોલ થયેલી છે। તો હવે આપણે જોઈએ કે ફોનમાં કઈ જગ્યાએ એ ઇન્સ્ટોલ થયેલી છે। તો અહીંયા આપ જોઈ શકો છો કે આ એપ્લિકેશન અહીંયા છે। ત્યાર પછી આપણે ફોનની અંદર આપણું જે વાઈફાઈ હોટસ્પોટ છે એને ઓન કરીશું। તો અહીંયા આપ જોઈ શકો છો કે વાઈફાઈ અને હોટસ્પોટ બે ઓપ્શન આપેલા છે। એમ આપણે જે આ હોટસ્પોટ છે એ ઓન કરીશું। એટલે હોટસ્પોટ ઓન થયા પછી આપણા ડેસ્કટોપ કમ્પ્યુટરની અંદર એનું કનેક્શન થશે। એટલે કે અહીંયા આપ જોઈ શકો છો કે વાઈફાઈ બતાવે છે, એને કનેક્ટ કરીએ। લેપટોપની અંદર વાઈફાઈ છે એ ઇનબિલ્ટ મળે છે, પરંતુ ડેસ્કટોપ એટલે કે સામાન્ય કમ્પ્યુટર જે આવે છે CPU એમાં વાઈફાઈ હોતા નથી। તો એના માટે આપ અહીંયા અત્યારે સ્ક્રીન પર જે ડિવાઇસ જોઈ રહ્યા છો આ ડિવાઇસ તમારે ઓનલાઈન અથવા બજારમાંથી પરચેઝ કરવું પડશે। એને USB વાઈફાઈ હોટસ્પોટ માટેનું ડિવાઇસ કહેવામાં આવે છે, અથવા USB ડિવાઇસ પણ કહેવાય છે કે જે નેટ માટે યુઝ થાય છે। તો આ USB વાઈફાઈ ડિવાઇસ છે એ પરચેઝ કર્યા પછી આપણે એને CPUની અંદર લગાવવાનું છે, જેનાથી આપણું CPU છે એ સરસ મજાનું અહીંયા વાઈફાઈ સાથે કામ કરશે। હાલ આપણે એક વાઈફાઈ સાથે કનેક્ટ કરેલું લેપટોપ છે એની અંદર આ પ્રયોગ કરીશું। તો હવે આપણે નેટની જરૂર નહીં પડે, ખાસ આ એપ્લિકેશન નેટ હોય પણ હોય તો પણ ચાલે છે ને નેટ ના હોય તો પણ ચાલે છે। આપણે નેટ વગરની એપ્લિકેશન છે એ સાબિત કરવા માટે હાલ આપણે નેટ બંધ કરેલું છે। તો હવે આપણે જોઈશું આ એપ્લિકેશનને પહેલાં સ્ટાર્ટ કરીશું। એપ્લિકેશનને સ્ટાર્ટ કરવા માટે અહીંયા એક સ્ટાર્ટનું બટન આપેલું છે અને આપણે સ્ટાર્ટનું બટન છે એ પ્રેસ કરીશું એટલે સ્ટાર્ટ એવું કહે છે। હવે એની પહેલાં આપણે આપણા લેપટોપ કે ડેસ્કટોપની અંદર બ્રાઉઝર ઓપન કરવાનું છે। અહીંયા અમારે મોઝિલા ફાયરફોક્સ નામનું બ્રાઉઝર છે એ ઓપન કરી રહ્યો છું। આપ કોઈ પણ બ્રાઉઝર છે એ ગૂગલ ક્રોમ કે કોઈ પણ ઓપન કરી શકો છો। હવે આપણે અહીંયા એનું એડ્રેસ નાખીશું જે અહીંયા આપણને અમારા મોબાઈલની અંદર શો થઈ રહ્યું છે 192, જેને ડિવાઇસ એડ્રેસ કહેવામાં આવે છે 192.168.43.1 અને 0.8080। તો આ જ એડ્રેસ છે એ મેં અહીંયા નાખ્યું છે અને હું એન્ટર આપીશ એટલે તમને કહેશે કે હવે તમારા ડિવાઇસની અંદર જે સ્ટાર્ટ બટન છે એને પ્રેસ કરો। હવે મેં સ્ટાર્ટ બટન પ્રેસ કર્યું એટલે તરત જ જે આ મારા મોબાઈલની સ્ક્રીન છે એ સીધી આપ અહીંયા આમાં લેપટોપની અંદર જોઈ શકો છો। એને મેક્સિમાઇઝ પણ કરી શકો છો અને જરૂરિયાત મુજબ એ સ્ક્રીન છે એ ત્રાસી પણ થઈ શકે છે। મિત્રો, આની મદદથી આપણે વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ વિડીયો પણ બતાવી શકીએ છીએ અને એજ્યુકેશનલ વિડીયો ડાયરેક્ટ આપણા મોબાઈલની અંદર જે પ્લે થતા હોય એ ડાયરેક્ટ ત્યાં એ પોતે પ્રોજેક્ટર દ્વારા અથવા TV દ્વારા જોઈ શકે છે। હવે પ્રશ્ન એ થયો કે વિડીયો આવે છે પણ વોઇસ નથી આવતો, તો મિત્રો તમારા વિડીયોનો વોઇસ તમારા લેપટોપ દ્વારા પ્રોજેક્ટરમાં લાવવા માટે એક નવું ડિવાઇસ તમારે વસાવવું પડશે। અહીંયા સ્ક્રીન પર એ ડિવાઇસ આપ જોઈ રહ્યા છો, એ ડિવાઇસ છે બ્લૂટૂથ ઓડિયો ડિવાઇસ। એ પણ તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો અથવા ઓફલાઈન પરચેસ કરવા માટે અમદાવાદમાં રિલીફ રોડ પર ઘણી બધી ઇલેક્ટ્રોનિક શોપ્સ છે જે તમને સસ્તામાં અને સારી કિંમતે આ વસ્તુ પ્રોવાઈડ કરે છે અને ત્યાંથી પરચેસ કરી શકો છો। આ ડિવાઇસ છે એ લઈ અને આપણે આપણા લેપટોપ અથવા ડેસ્કટોપની અંદર લગાવવાનું રહેશે અને બ્લૂટૂથ દ્વારા
આપણા મોબાઈલને એ ડિવાઇસ સાથે કનેક્ટ કરી દેવાનો છે, જેની મદદથી આપણી જે મોબાઈલની અંદર જે વિડીયો છે એનો ઓડિયો એ પણ બાળકો સાંભળી શકે. તો આ એક ડિવાઇસની આપણે વાત કરી કે એના મદદથી આપણે સ્ક્રીન છે એને કનેક્ટ કરી શકીએ છીએ. હવે આપણે નેટ સાથે સ્ક્રીન સ્ટ્રીમિંગ કરીશું. આ જે આપણે અત્યારે મેથડ જોઈ સ્ક્રીન સ્ટ્રીમિંગની મેથડ, એની અંદર વાઈફાઈની લિમિટેશન હોય છે કે તમે જે જગ્યાએ કોમ્પ્યુટરની અંદર સ્ક્રીન સાથે કનેક્શન કરવાનું હોય એ જગ્યાએ હાજર હોવા જરૂરી છો, અન્યથા એ સ્ક્રીન સ્ટ્રીમિંગ થઈ શકતું નથી. પરંતુ જો નેટ સાથે કનેક્ટેડ હશે તો આપ કોઈપણ જગ્યાએ રહીને પણ તમારા વર્ગની અંદર એ ડિસ્પ્લે છે એ બતાવી શકશો. તો એના માટે આપણે શું કરીશું, સૌ પ્રથમ આપણે ઇન્ટરનેટ ચાલુ કરીશું. ઇન્ટરનેટ ચાલુ કર્યા પછી આપણે આપણું જે સ્ક્રીન સ્ટ્રીમિંગ સોફ્ટવેર છે એને બંધ કરી રહ્યા છીએ. ઓકે, હવે આપણે ઇન્ટરનેટ ચાલુ કર્યા પછી પ્લે સ્ટોરમાં જઈ અને એની ડેસ્ક નામનું એક સોફ્ટવેર આવે છે એપ્લિકેશન, એની ડેસ્ક રિમોટ કંટ્રોલ નામની એપ્લિકેશન આપણે પહેલાં ઇન્સ્ટોલ કરી દઈએ. આ એની ડેસ્ક રિમોટ કંટ્રોલ ઇન્સ્ટોલ કર્યા પછી આપણે આપણા કોમ્પ્યુટરમાં પણ એની ડેસ્ક રિમોટ કંટ્રોલ ઇન્સ્ટોલ કરવી પડશે. એના માટે કોમ્પ્યુટરની અંદર એની ડેસ્ક સર્ચ કરીશું. તો સૌ પ્રથમ આપણે ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર આપણે લખીશું એની ડેસ્ક. એની ડેસ્ક લખશું એટલે આપણને એની ડેસ્કની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ મળશે, જેમાં આપણે ડાઉનલોડ ઓપ્શનની અંદર જઈશું એટલે આપણને એની ડેસ્ક છે એ ડાઉનલોડ કરવા માટેની લિંક મળશે. માત્ર 3 MBનું આ સોફ્ટવેર છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા પછી આ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા માટે જે ડાઉનલોડ થયેલી ફાઇલ છે એના પર ડબલ ક્લિક કરવાની રહેશે. આપણે ઓલરેડી એની ડેસ્ક છે ઇન્સ્ટોલ કરેલું છે, માત્ર એને જોઈ લઈએ. તો ડાઉનલોડ ઓપ્શન છે એની અંદર જઈશું એટલે આપણને એની ડેસ્ક સોફ્ટવેર છે એ આપણને પ્રોગ્રામ્સની અંદર મળી રહેશે, જે આપણે ઇન્સ્ટોલ કરેલું છે એટલા માટે અહીંયા ઇન્સ્ટોલ કરી રહ્યા નથી. હવે ઇન્સ્ટોલ થયેલું સોફ્ટવેર છે એ કંઈક આવું જોવા મળે છે, એટલે આપ જોઈ શકો છો કે અહીંયા રિમોટ ડેસ્કની અંદર અહીંયા એક જગ્યા બતાવે છે, એની અંદર આપણે મોબાઈલની અંદર જે એડ્રેસ છે એ નાખી રહ્યા છીએ, અને પછી કનેક્ટનું ઓપ્શન આપીશું એટલે મોબાઈલની અંદર આપણને એક મેસેજ આવશે કે તમારે સ્ક્રીન સ્ટાર્ટ કરવી છે, શેર કરવી છે. તો પહેલાં સ્ટાર્ટ નામ આપીશું અને એક્સેપ આપીશું. જેવું આપણે અહીંથી એક્સેપ આપીશું તો તરત જ આપણી સ્ક્રીન છે એ હાઈ રિઝોલ્યુશનની અંદર આપણા ડેસ્કટોપમાં આપણા કોમ્પ્યુટરની અંદર જોવા મળશે. મિત્રો, આ સ્ક્રીન શેરિંગ છે એ તમે દુનિયાના કોઈપણ ખૂણેથી બેઠા બેઠા પણ કરી શકો છો. આમાં પણ ઓડિયોનો પ્રોબ્લેમ્સ આવે છે. ઓડિયોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન સ્વરૂપે અહીંયા બ્લૂટૂથ ઓડિયો નહીં ચાલે, એના માટે નેટવર્ક કનેક્ટિવિટીવાળું ઓડિયો ડિવાઇસ કે એ કંઈ ઓપ્શન તમારે વિચારવો પડશે. અને અન્યથા આપ ફોન કોલના માધ્યમથી પણ ઓડિયો અહીંયા શેર કરી શકો છો, એના માટે પણ એ સેપરેટ હું વિડીયો બનાવી દઈશ. તો અત્યારે આપ જોઈ શકો છો કે એની ડેસ્ક દ્વારા આ પણ આપણું સ્ક્રીન છે એ PCની અંદર જોઈ શકાય છે. તો આપ જોઈ શકો છો કે એમાં ઘણા બધા ઓપ્શન પણ છે. પેન દ્વારા લખાણનો ઓપ્શન પણ છે, અને એની ડેસ્કની મદદથી કનેક્ટિવિટી સારી આવે છે, એની રિઝોલ્યુશન પણ હાઈ આવે છે. પ્રોબ્લેમ એ છે કે નેટનો ઉપયોગ કરે છે અને તમારે ઇન્ટરનેટ સારી રીતના સારી ક્વોલિટીવાળું હાઈ ક્વોલિટીવાળું વાપરવું પડશે. તો આ બે સોફ્ટવેરની મદદથી સારી રીતે આપણે સ્ક્રીન શેરિંગ કરી શકીએ છીએ અને બાળકોને આપણા મોબાઈલમાં રહેલ તમામ પ્રકારની સાહિત્ય છે એ આપણી લેપટોપ અથવા ડેસ્કટોપની સ્ક્રીન પર બતાવી શકીએ છીએ. મિત્રો, વધુ વિડીયો માટે આ વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરશો અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આપેલ બેલનું આઇકન પણ પ્રેસ કરશો, જેનાથી નવો વિડીયો આવે એટલે તરત જ સૌથી પહેલાં આપને આપના મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે.